નમસ્કાર. 17 મે આજનો દિન મહિમા પ્રોફેસર પંચાનન મહેશ્વરીની પુણ્યતિથિ. પ્રોફેસર પંચાનન મહેશ્વરીનો જન્મ ઈસવીસન 1904માં જયપુર ખાતે થયો હતો. શિક્ષણ દરમિયાન ડોક્ટર વિનફિલ્ડે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું, બીએસસીની પદવી મેળવી અને જીવનના પ્રારંભ કાળે જ તેમને આંતરરાષ્ટ્રીય કીર્તિ અપાવી. પ્રોફેસર મહેશ્વરીની નિયુક્તિ સર્વપ્રથમ વનસ્પતિ શાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે આગ્રા કોલેજમાં થઈ. ત્યારબાદ વિજ્ઞાન વિદ્યાશાખાના અધ્યક્ષ તરીકે તેમણે સેવા બજાવી. પંચાનનના માર્ગદર્શનમાં શોધ કરવા માટે અમેરિકા તથા ઓસ્ટ્રેલિયાથી વિદ્યાર્થીઓ આવતા. વનસ્પતિનું આકૃતિ વિજ્ઞાન તથા ભ્રૂણ વિજ્ઞાન તેમના પ્રિય વિષયો હતા. તે વિષયો પર લગભગ 300થી વધુ શોધલેખ પ્રકાશિત કર્યા હતા. પ્રોફેસર મહેશ્વરીની સૌથી રોચક શોધ હતી ટેસ્ટ ટ્યુબમાં બીજોની ઉત્પત્તિ. વૃક્ષ ભ્રૂણ વિજ્ઞાનથી પંચાનને ટેસ્ટ ટ્યુબ બેબીના જન્મનો આધાર પ્રસ્તુત કર્યો. શ્રી પંચાનન ભારતીય વિજ્ઞાન અકાદમી, ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા અને ભારતીય વનસ્પતિ સંસ્થાના ફેલો તેમજ અમેરિકન કલા વિજ્ઞાન અકાદમીના સન્માનિત વિદેશી સભ્ય હતા. તેઓ વિદ્યાલયોમાં જીવવિજ્ઞાનમાં શિક્ષણની સુધારણા માટે ખૂબ જ રુચિ ધરાવતા. બિરબલ સાહની ચંદ્રક અને સુંદરલાલ હોરા પદકથી તેમનું સન્માન થયું હતું. આ સુપ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી ટેકનિકલ વિશેષજ્ઞનું તારીખ 17 મે 1966ના રોજ નિધન થતા દેશને ભારે ખોટ પડી હતી. તેમનું જીવન યુવાન વનસ્પતિ શાસ્ત્રીઓ માટે પ્રેરણા સ્ત્રોત અને પ્રકાશપુંજનું કાર્ય કરશે એમાં બે મત નથી.